MGVCL વીજ કંપની દ્વારા એક સરાહનીય પ્રયોગ કરવામાં આવ્યો હતો. તાલુકા મથક ઉમરેઠમાં MGVCL વીજ કંપનીના જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક વેપારીઓ વચ્ચે સમજ સેતુ મીટિંગ રાખવામાં આવી હતી. ઉમરેઠમાં આવેલી કચ્છી સમાજની વાડીમાં યોજાયેલ આ મીટિંગમાં વેપારીઓએ પોતાને વીજળી વાપરવા અંગે પડતી સમસ્યાઓને રજૂ કરી હતી. તો વીજ કંપનીના અધિકારીઓએ તે સમસ્યા સાંભળી કેટલીક મુશ્કેલીઓનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો તેમજ બાકીની મુશ્કેલીઓ દૂર કરવા ખાતરી આપી હતી. આજે આણંદથી મોટા અધિકારીઓ આવ્યા હતા, જીબી આપણા મધ્ય ગુજરાત ઝોનના, અને અમારે એમને જનસંપર્ક માફક સામા સામે પરિચય થયો અને સામા સામે એકબીજાને અમને પ્રશ્ન પૂછ્યા, એ લોકો અમને જવાબો આપ્યા. હવે અમારે હતી અમુક કમ્પ્લેનો કે ભાઈ વોલ્ટેજ વધઘટ આવે છે, વધતા અમુક ટાઈમે લાઇટો જતી રહે છે, એવા બધા હતા અમારા પ્રશ્નો. અને અમે એ લોકોને સાહેબોને પ્રશ્નો રજૂ કર્યા અને એ લોકોને અમને સંતોષકારક જવાબ. આ મીટિંગનો મૂળભૂત હેતુ એવો છે કે અહીંનો જે GIDC એસોસિએશન છે એની સાથેના અને MGVCL બાબતના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવે એ અંગે છે. આજરોજ આ મીટિંગની અંદર ઘણા સભ્યો બહુ મોટી માત્રાની સંખ્યામાં હાજર રહ્યા, એમના પ્રશ્નો રજૂ કર્યા. એ પ્રશ્નોને અમારી કંપનીના નિયમ અનુસાર રહીને સંપૂર્ણપણે એનું નિરાકરણ લાવીશું અને બહુ સારી રીતે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. MGVCL વીજ કંપનીના સામે ચાલીને સમસ્યા નિવારણના આ પ્રયાસને વેપારીઓએ આવકાર્યો હતો. આ મીટિંગમાં આણંદ વિભાગીય કચેરીના અધિક્ષક ઇજનેર RS શાહ, નાયબ ઇજનેર KR વાઘેલા, જુનિયર એન્જિનિયર પિયુષભાઈ પ્રજાપતિ, નાયબ ઇજનેર ઉમરેઠ ગ્રામ્યના AN પટેલ, જુનિયર ઇજનેર ઉમરેઠ શહેરના DA ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ PN ન્યૂઝ.